પાંડેસરાનો યુવક મિલમાં નોકરી ગયા બાદ અચાનક જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવમાં પરિવાર દ્વારા મિલ માલિકો પર આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે. પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે કર્મયોગી સોસાયટીમાં રહેતા રિતેશ યાદવ ડાઇંગ મિલમાં કામ કરે છે. તેને મિલમાંથી 3 દિવસ માટે રજા આપવામાં આવી હતી. જો કે તેને રજાએ અપાઈ હોવા છતાં સવારે ફોન કરી અન્ય કર્મચારી આવ્યો નથી તો તું આવી જા એમ કહી કામ પર બોલાવ્યો હતો. બાદ તેને મિલમાં કોઈ અઘટિત બનાવ બનતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની ખબર પડતા પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અચાનક પુત્રના મૃત્યુના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે પરિવાર દ્વારા પુત્રની સાથે મિલમાં કોઈ અઘટિત બનાવ બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, સાથે ન્યાયની પણ માંગ કરવામાં આવી રહી છે. જ્યારે આ બનાવ બાબતે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો નોંધ લઈ તપાસ શરૂ કરી છે. मेरा नाम यादव प्रतिमा, मेरा भाई का नाम यादव रितेश है और उसका 3 दिन का छुट्टी था. बोले 3 दिन के बाद आने का काम पे, तो उसको 2 अक्टूबर को सुबह ही फोन करके बुलाया कि रितेश आ जा तू काम पे, वो कारीगर नहीं आया है. उसको वो उसका रजा था, उसको जबरदस्ती फोन करके बुलाया और बोलते हैं कि रितेश तू आ जा. फिर उसके बाद शाम को फोन आया नहीं, इस भर्ती कर दिया हॉस्पिटल में, फोन आया नहीं. एक बाबू मास्टर और एक कंपनी का आदमी आदमी आया और बोलता है कि चलो चलो कोई घबराने की बात नहीं है, तुम्हारा लड़का सही है और हॉस्पिटल में है, आया और ऐसा बोला. फिर मेरे मम्मी और मेरे पप्पा गए थे, फिर मेरे मम्मी पप्पा देखे कि नहीं देखे मुझे पता नहीं. तो फिर उसके बाद मैं आई तो मुझे मुझे देखने नहीं दिया और डायरेक्ट पोस्टमार्टम में डाल दिया. वो डाइंग पेंटिंग में काम करता था, मनोहर डाइंग पेंटिंग.